पाठ छ द्रव्यनी संघटना। द्रव्यनु वर्गीकरण बे रीते करवामां आवे छे। नंबर एक तेनी भौतिक अवस्था अथवा तो द्रव्य जेनु बनेलू छे ते अणुओं वच्चे आंतरिक आणविक बळ जो प्रबळ होय तो घन अवस्था, मध्यम होय तो प्रवाही अवस्था अने आंतर आणविक बळ जो सौथी ओछामां ओछू होय तो आपणे तेनु वायु स्वरूपमां वर्गीकरण करीए छीए। नंबर बे रासायणिक संघटन। रासायणिक पद्धति प्रमाणे अथवा तो रासायणिक संघटन प्रमाणे आपणे द्रव्यनું ત્રણ પ્રકારમાં વર્ગીકરણ કરીએ છીએ। નંબર એક તત્વ, નંબર બે સંયોજન અને નંબર ત્રણ આપણે મિશ્રણ। તો આ ત્રણ પદ્ધતિમાં આપણે દ્રવ્યનું વર્ગીકરણ કરીએ છીએ। જો તત્વ શુદ્ધ હોય તો આપણે તેનું આગળ ધાતુ, અધાતુ અને ધાતુ સદસ આ તત્વના ગુણધર્મને આધારે આપણે તેનું વર્ગીકરણ કરીએ છીએ। ધાતુ એટલે કે જેમાં ચળકાટ, રણકાર, તન્યતા, પ્રસરણશીલતા, કઠિનતા વગેરે ગુણધર્મ હોય તો તેને આપણે ધાતુ કહીએ છીએ। ઉદાહરણ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ, સોનું, ચાંદી વગેરે। જો આપેલા હમણાં જે આપણે ગુણ કીધા, તન્યતા, પ્રસરણશીલતા, ઉષ્ણતાની કે વિદ્યુતની સુવાહકતા વગેરે ગુણધર્મની ગેરહાજરી હોય તો તેને આપણે અધાતુ કહીએ છીએ। ધાતુ મોટે ભાગે ઘનરૂપમાં મળી આવે છે તો અધાતુ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપે મળી આવે છે। ઉદાહરણ તરીકે હાઇડ્રોજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ વગેરે અધાતુના ઉદાહરણ છે। ગંધક જે ઘન સ્વરૂપે મળી આવે છે તે પણ અધાતુ છે। અમુક પદાર્થો ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવે તેને આપણે ધાતુ સદસ કહીએ છીએ। ઉદાહરણ તરીકે જર્મેનિયમ તે ધાતુ સદસ છે। ત્યાર પછી આપણે જોઈએ સંયોજન। બે અથવા વધારે પ્રકારના પરમાણુઓની વચ્ચે રાસાયણિક ક્રિયા થઈને સંયોજન તૈયાર થાય છે। સંયોજનના બે પ્રકાર છે, એક કાર્બનિક અથવા તો સેન્દ્રિય સંયોજન, બીજું છે અકાર્બનિક એટલે કે જેની અંદર કાર્બનની ગેરહાજરી હોય તેને આપણે અકાર્બનિક સંયોજન કહીએ છીએ। હજુ એક વધારે પ્રકાર છે કે જેની અંદર ધાતુનો પણ સમાવેશ થાય તેને આપણે જટિલ સંયોજન કહીએ છીએ। ઉદાહરણ તરીકે ક્લોરોફિલ, હેમોગ્લોબિન, વિટામિન B12 વગેરે જટિલ સંયોજન છે। મિશ્રણના આપણે બે પ્રકાર નક્કી કરીએ છીએ કે જો એક જ પ્રાવસ્થા હોય તો તેને આપણે સમાંગી મિશ્રણ કહીએ છીએ અને આપેલા દ્રાવણની બે અથવા બે કરતાં વધારે અવસ્થા હોય તો તેને આપણે વિસમાંગી દ્રાવણ કહીએ છીએ। દ્રાવકના પ્રમાણ અનુસાર આપણે પ્રવાહીમાં ઘન, પ્રવાહીમાં વાયુ, પ્રવાહીમાં પ્રવાહી એ રીતે આપણે તેનું વર્ગીકરણ કરીએ છીએ। તે ઉપરાંત આપણે વાયુમાં વાયુ, પ્રવાહીમાં વાયુ, ઘનમાં ઘન એ રીતે પણ આપણે વિષમાંગી દ્રાવણનું વર્ગીકરણ કરીએ છીએ। વિષમાંગી દ્રાવણના બે પ્રકાર છે। જો તેમાં દ્રાવણમાં વિષમાંગી રહેલા દ્રાવણના આપણે જો દ્રાવ્ય પદાર્થના કણ નરી આંખે જોઈ શકીએ અથવા તો તેને આપણે સાદી પદ્ધતિથી છૂટા કરી શકીએ તો તેને આપણે નિલંબન દ્રાવણ કહીએ છીએ। ઉદાહરણ તરીકે માટી વત્તા પાણી અથવા તો લાકડાનું ભૂસું વત્તા પાણી। જે વિષમાંગી દ્રાવણના દ્રાવ્ય પદાર્થો નરી આંખે ન જોઈ શકાય તેમજ તેને છૂટા પાડવા માટે સાદી પદ્ધતિનો ઉપયોગ ન થાય તેવા દ્રાવણને આપણે કલીલ દ્રાવણ કહીએ છીએ। ઉદાહરણ તરીકે દૂધ, લોહી, છાશ એ કલીલ દ્રાવણના ઉદાહરણ છે। હવે આપણે આગળ સંયોજનની વધારે માહિતી લઈશું। સંયોજનના ઘટક મૂળદ્રવ્યોનું પ્રમાણ નિશ્ચિત હોય છે। એ જે મૂળદ્રવ્યો છે તેની સંખ્યા અને તેના પાયામાં તેના અણુની સંખ્યા કેટલી છે તેની આપણે માહિતી આગળ લઈ ચૂક્યા છે। તો સંયોજનના અણુમાં ઘટક મૂળદ્રવ્યોના અણુની વિશિષ્ટ સંખ્યામાં એકબીજા સાથે જોડાયેલા હોય છે। આ સંયોજનના એક અણુમાં કયા કયા મૂળદ્રવ્યોના કેટલા અણુ છે તે આપણને અણુસૂત્રની મદદથી ખબર પડે છે। ઉદાહરણ તરીકે પાણી, પાણીનું અણુસૂત્ર H2O એટલે કે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ તેની અંદર રહેલો છે। હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl, હાઇડ્રોજન અને ક્લોરિન બંનેના એક એક પરમાણુ તેમાં છે। મિથેન CH4 એટલે કે કાર્બનનો એક અને હાઇડ્રોજનના ચાર પરમાણુ મિથેનમાં છે। મેગ્નેશિયમ ક્લોરાઇડ
એમ જી સી એલ ટુ એટલે કે એમજીનો એક અને સી એલ ક્લોરિનના બે પરમાણુ એમ જી સી એલ ટુ એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં છે. હવે આ અણુસૂત્ર કેવી રીતે તૈયાર થાય છે તો એને આપણે સાદી ગુણાકાર પદ્ધતિથી જોઈએ. ઉદાહરણ તરીકે કાર્બન અને ઓક્સિજન આ બંને પરમાણુ ભેગા થાય અને તેમની વચ્ચે રાસાયણિક ક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ મળે છે. અણુસૂત્ર કેવી રીતે તૈયાર કરવું તો તેના 5 પગથિયા છે. તો પહેલું પગથિયું છે કે મૂળ દ્રવ્યોની સંજ્ઞાની માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો કાર્બનનો સંજ્ઞા સી અને ઓક્સિજનની સંજ્ઞા ઓ છે. બીજું પગથિયું આપણી પાસે તેમના બંધનાકની માહિતી હોવી જોઈએ. તો બંધનાક એટલે શું? તો પરમાણુની બાહ્યતમ રહેલા કક્ષામાં દ્વિક અથવા તો અષ્ટક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોન્સની સંખ્યા. હવે કાર્બનનો બંધનાક 4 છે અને ઓક્સિજનનો બંધનાક 2 છે. આની આપણી પાસે આગળથી માહિતી છે. તો આપણે કાર્બનની નીચે લખ્યું 4 અને ઓક્સિજનની નીચે લખ્યું 2. તો કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે તૈયાર થશે? તો સી ટુ આપણે ક્રોસ ગુણાકાર કરીશું. કાર્બનની પાસે ઓક્સિજનની નીચે જે સંખ્યા છે એટલા કાર્બન જોઈશે અને કાર્બનની નીચે જે સંખ્યા છે એટલા ઓક્સિજન જોઈશે. તો આને આપણે કહીએ છીએ ક્રોસ ગુણાકાર અથવા તો તિરકસ ગુણાકાર પદ્ધતિ. તો આપણે લખીશું 4th પગથિયામાં C2O4. પરંતુ 2 અને 4 બંનેને આપણે 2 વડે ભાગી શકીએ તો સંક્ષિપ્ત રૂપ આપીશું તો આપણને મળશે કાર્બનનો 1 અને ઓક્સિજનનો 2. તો CO2 અણુસૂત્ર આ કાર્બન ડાયોક્સાઇડનું નક્કી થાય છે 5th પગથિયામાં. હવે અહીં આપણને અલગ અલગ મૂળદ્રવ્ય તેના બંધનાકની સાથે આપેલા છે અને તેને આધારે આપણે તેનું અણુસૂત્ર લખીશું. ઉદાહરણ તરીકે અહીં કાર્બનનો બંધનાક 4 આપેલો છે અને હાઇડ્રોજનનો બંધનાક 1 આપેલો છે. તો આપણે ક્રોસ ગુણાકારમાં લખીશું કાર્બનનો 1 અને હાઇડ્રોજનનો 4. તો આવી રીતે આપણને મિથેનનું અણુસૂત્ર મળે છે CH4. બરાબર એવી જ રીતે અહીં નાઇટ્રોજનનો બંધનાક આપેલો છે 3 અને હાઇડ્રોજનનો 1. તો આપણે ક્રોસ ગુણાકાર કરીશું નાઇટ્રોજનનો 1 અને હાઇડ્રોજનનો 3. તો NH3, એનો અર્થ એ કે NH3 આ અમોનિયાનો વાયુનો બંધનાક અણુસૂત્ર છે. ત્યાર પછી આપણને આપેલું છે Feનો બંધનાક 2. Fe એટલે કે લોખંડ આયનનો બંધનાક 2. S એટલે કે સલ્ફર ગંધનકનો બંધનાક 2. તો આપણે ક્રોસ ગુણાકાર કરીશું Feનો આપણે પાયામાં લખીશું 2 અને સલ્ફર Sના પાયામાં લખીશું 2. પરંતુ આ બંને સંખ્યા 2 એ 2નો વિભાજક હોવાને કારણે આપણે 2 વડે ભાગાકાર કરીશું તો આપણને અણુસૂત્ર મળશે FeS એટલે કે આયન સલ્ફાઇડ, જે ઘન સ્વરૂપે મળી આવે છે. હવે ફરીથી C અને O આ 2 પરમાણુ છે. કાર્બનમાં બંધનાક 4 અને ઓક્સિજનનો બંધનાક 2. તો આપણે લઈશું સૌ પ્રથમ C2 અને O આપણે ક્રોસ ગુણાકાર કરી લઈશું 4. 2 વડે ભાગાકાર કરીએ તો આપણને મળે CO2. તો કાર્બન અને ઓક્સિજન ભેગા મળીને CO2 બનાવે છે. કૃતિ: નીચેના મૂળદ્રવ્યોની જોડીમાંથી તૈયાર થતા સંયોજનના અણુસૂત્ર ત્રાસા ગુણાકાર પદ્ધતિથી શોધો. હવે અહીં આપેલું છે હાઇડ્રોજન H તો બંધનાક 1 અને ઓક્સિજન O તો બંધનાક 2. તો આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો આપણને મળશે H નો 2 અને O નો 1 એટલે કે આપણને મળશે પાણી. એવી જ રીતે N નો બંધનાક આપણને આપેલો છે 3 અને H નો આપણને આપેલો છે 1. તો આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો N1 અને H3 એટલે કે અમોનિયા વાયુ. હવે ફરીથી અહીં Fe અને S બંનેનો બંધનાક 2. આપણે આગળ શીખી ગયા છીએ કે F2S2 થશે. 2 વડે આપણે એને ભાગતા સંક્ષિપ્ત રૂપ મળશે આપણને FeS એટલે કે આયન સલ્ફાઇડ. પ્રશ્ન નંબર 2: હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન અણુના બંધનાક અનુક્રમે 1, 2 અને 3 છે, તેમજ હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન એ વાયુરૂપ મૂળદ્રવ્યોના અણુસૂત્ર અનુક્રમે H2, O2 અને N2 છે. તો આ દરેકના અણુમાં કેટલા રાસાયણિક બંધ છે? કારણ કે હાઇડ્રોજનનો બંધનાક 1, તો એક હાઇડ્રોજન આવશે અને રાસાયણિક ક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવશે અને તેથી અહીં રાસાયણિક બંધ હશે 1. તો હાઇડ્રોજનમાં કેટલા હશે રાસાયણિક બંધ? તો 1.
એવી જ રીતે હવે આપણે ઓક્સિજનની માહિતી લઈએ તો ઓક્સિજન જે છે તે બંધનાક તેનો છે બે, તો બે O2 એકબીજાની પાસે આવશે અને ઓક્સિજન વાયુ બનાવશે. તો બંનેને બે બેની જરૂર છે અને તેથી બંનેને બંને ઓક્સિજનના પરમાણુને સ્થિર થવા માટે બે બે ઇલેક્ટ્રોનની જરૂર છે અને તેથી અહીં બંધની સંખ્યા આવશે બે. બરાબર એવી જ રીતે નાઇટ્રોજનનો બંધનાક 3 છે તો તેને સ્થિર થવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બંને નાઇટ્રોજન એકબીજાની સાથે 3 રાસાયણિક બંધથી જોડાશે. તો જવાબ છે હાઇડ્રોજન વાયુનો વચ્ચે રાસાયણિક બંધ 1, ઓક્સિજન વાયુની વચ્ચે રાસાયણિક બંધ 2 અને નાઇટ્રોજન વાયુની વચ્ચે રાસાયણિક બંધની સંખ્યા 3 હશે. સ્વાધ્યાય. ઘનના કણોમાં આંતરિક આણ્વિક બળ - હોય છે વધુમાં વધુ અને તેથી જ તેને ચોક્કસ કદ અને આકાર મળે છે. ઘન પદાર્થ પર બાહ્ય દબાણ આપવા છતાં પણ તેમનું કદ તેનું તેમ જ રહે આ ગુણધર્મને આપણે અસંપીડ્યતા કહીએ છીએ. કારણ કે આકાર્યતા એટલે કે આપણે એને આકાર આપી શકીએ દબાણ આપીને. પ્રવાહીતા તો ઘનમાં હોતું જ નથી. સ્થિતિસ્થાપકતામાં દબાણ આપીને તે પાછું બળ લઈ લેતા તે પાછું પોતાની જગ્યાએ આવી જાય છે, એટલે કે ઇલાસ્ટિક અથવા તો રબર બેન્ડ, એમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ રહે છે, જેને આપણે ખેંચીએ તો પાછું પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય. પરંતુ અહીં કહ્યું છે કે દબાણ આપવા છતાં પણ કદ તેનું તે જ રહે, એનો અર્થ એ કે અસંપીડ્યતાનો ગુણધર્મ હોવો જોઈએ. મિશ્રણ સંયોજન અને મૂળ દ્રવ્યો જેવા પ્રકારોમાં દ્રવ્યોનું વર્ગીકરણ કરતી વખતે ખાલી જગ્યા માપદંડ અનુસરવામાં આવે છે. દ્રવ્યોનું રાસાયણિક સંગઠન. બે અથવા બે કરતાં વધુ ઘટક પદાર્થ ધરાવતા દ્રવ્યને ખાલી જગ્યા કહેવાય મિશ્રણ. દૂધ એ દ્રવ્યના ખાલી જગ્યા પ્રકારનું ઉદાહરણ છે. દૂધ એ દ્રવ્યના કલીલ પ્રકારનું ઉદાહરણ છે, કેમ કે અહીં જે આપણને 4 આપેલા છે તેમાં કલીલ નથી, પરંતુ કલીલની જગ્યાએ વિષમાંગી દ્રાવણ. વિષમાંગી દ્રાવણના બે પ્રકાર છે, એક નિલંબન અને બીજું કલીલ. તો આપણે અહીંયાથી જવાબ લખીશું વિષમાંગી દ્રાવણ. નંબર 3, પાણી, પારો અને બ્રોમિનમાં સમાનતા છે કારણ કે આ ત્રણેય પ્રવાહી અવસ્થા ધરાવે છે. કાર્બનનો બંધનાક 4 અને ઓક્સિજનનો બંધનાક 2 છે અને એના ઉપરથી ધ્યાનમાં આવે છે કે કાર્બન ડાયોક્સાઇડ સંયોજનમાં કાર્બન અને ઓક્સિજનના અણુની વચ્ચે 2 રાસાયણિક બંધ હોય છે. અયોગ્ય જૂથમાં ન બેસતું પદ ઓળખીને સ્પષ્ટીકરણ આપો. સોનું, ચાંદી, તાંબુ અને પીળું. આ પીળું નથી, સૌથી પહેલાં તો આ કટ કરીને આપણે પિત્તળ લખીશું અને અહીં અયોગ્ય જે જૂથમાં ન બેસતું જે છે તે પિત્તળ છે, કારણ કે પિત્તળ જે છે એ મિશ્રણ છે, ઘન સ્વરૂપ, ઘનમાં ઘનનું મિશ્રણ છે, જ્યારે બાકી 3 ધાતુ છે. નંબર 2, હાઇડ્રોજન પેરોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ. અહીં હાઇડ્રોજન પેરોક્સાઇડ અયોગ્ય ઘટક છે કારણ કે આ પ્રવાહી અવસ્થા ધરાવે છે, બાકીના 3ની અવસ્થા વાયુ સ્વરૂપની છે. દૂધ, લીંબુનો રસ, કાર્બન અને પોલાદ. અહીં અયોગ્ય ઘટક કાર્બન છે કારણ કે કાર્બન એ શુદ્ધ તત્વ છે અને બાકીના 3 જે છે તે મિશ્રણ છે. તો કાર્બન, કારણ કે કાર્બન તત્વ છે. નેક્સ્ટ, પાણી, પારો, ખાવાનો સોડા અને મોરથું થૂ. અહીંયા અયોગ્ય પદાર્થ છે પારો, કારણ કે પારો એ તત્વ છે અને બાકીના 3 સંયોજન છે. સાકર, મીઠું, ખાવાનો સોડા અને મોરથું થૂ. અહીં અયોગ્ય ઘટક સાકર છે કારણ કે સાકર એ કાર્બનિક સંયોજન છે, કાર્બનિક સંયોજન અથવા તો સેન્દ્રિય સંયોજન છે, જ્યારે બાકીના 3 અસેન્દ્રિય અથવા તો અકાર્બનિક સંયોજન છે. હાઇડ્રોજન, સોડિયમ, પોટેશિયમ અને કાર્બન. અહીં અયોગ્ય ઘટક હાઇડ્રોજન છે કારણ કે હાઇડ્રોજન જે છે તે દ્વિપરમાણુ અણુ છે, જ્યારે બાકીના 3 એક પરમાણુ અણુ છે. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝ તૈયાર કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે.
आ प्रक्रिया में चार संयोजनों कया ते ओळखीने तेनो प्रकार लखो। अही नंबर एक क्लोरोफिल। क्लोरोफिल ए जटिल संयोजन छे कारण के तेनी मध्य में धातु तत्व आवेलो छे। त्यार पछी बीजू संयोजन छे सादु कार्बन डायोक्साइड। त्रीजू संयोजन छे पाणी H2O कार्बन डायोक्साइड एटले के CO2 पाणी एटले के H2O अने ग्लूकोज। ग्लूकोजनी अंदर कार्बन हाइड्रोजन अने ऑक्सिजन आ त्रणेयनी हाजरी होवाने कारणे आने आपणे सेंद्रीय अथवा तो कार्बनिक संयोजन कहीए छीए। तो ग्लूकोज ए चौथा प्रकारनुं संयोजन छे। मिश्र धातु पित्तळमांथी नीचेना घटक मळ्या छे तांबु 70% अने जसत 30%। तो आमां द्रावक द्राव्य अने द्रावण कोण ते लखो। अहीं सौथी ओछो जे घटक द्रव्य छे तेने आपणे द्राव्य कहीए तो जसत ए द्राव्य छे। वधु जेनुं प्रमाण छे तेने आपणे द्रावक कहीए तो तांबु ए अहीं द्रावक छे। अने द्राव्य अने द्रावक मळीने जे द्रावण बनावे ते अहीं पित्तळ छे। तो पित्तळ ने आपणे द्रावण कहीए छीए। ओगळेला क्षारने समुद्रना पाणी ओगळेला क्षारने कारणे समुद्रना पाणीनो स्वाद खारो होय छे। केटलाक समुद्रनी क्षारता नीचे प्रमाणे छे। लोणार सरोवर 7.9%, प्रशांत महासागर 3.5%, सरोवर 7.9%, भूमध्य समुद्र 3.8%, मृत समुद्र 33.7%। आ माहिती परथी मिश्रणनी बे विशिष्टता स्पष्ट करो। नंबर एक के मिश्रणनी अंदर द्राव्य पदार्थनुं प्रमाण अनिश्चित होय छे, एटले के अहीं जे द्राव्य पदार्थ क्षार छे तो ए क्षारनुं अहीं जे प्रमाण जे छे ते अनिश्चित होय छे, एटले के चोक्कस होतुं नथी। आ पहेलो गुणधर्म। बीजो गुणधर्म मिश्रणमां तेना मूलभूत घटक द्रव्यना गुणधर्म जळवाई रहे छे। कारण के आ बधा ज पाणीनो स्वाद खारो होवाने कारणे आपणे कही शकीए के जे क्षार छे तेना गुणधर्म अहीं स्वादनो जे गुणधर्म छे ते जळवाई रहे छे। तो आपणे लखीशुं अहींया के मिश्रणमां तेना मूलभूत घटकोना गुणधर्म जळवाई रहे छे। नेक्स्ट प्रत्येकना उदाहरण आपो। प्रवाहीरूप मूळद्रव्यनी अंदर आपणे लखीशुं नंबर एक ब्रोमीन अने बीजू आपणे लखीशुं पारो। आ बंने मूळद्रव्य प्रवाही स्वरूपमां मळी आवे छे। वायुरूप मूळद्रव्य वायुरूपमां आपणे हाइड्रोजन वायु अने ऑक्सिजन वायु आ बंनेना लखीशुं। घनरूप मूळद्रव्य घनरूप मूळद्रव्यनी अंदर आपणे लखी शकीए सोनू चांदी तांबु लोखंड कॉपर जे आपणने आवडतू होय तेनी संज्ञानी साथे ते लखीशुं। अहीं Fe एटले के लोखंड Cu एटले के कॉपर तांबु। समांगी मिश्रणना उदाहरणनी आपणे लखीशुं साकर वत्ता पाणी अथवा तो आपणे लखीशुं मीઠું વત્તા પાણી। કલિલ દ્રાવણમાં આપણે લખીશું દૂધ લોહી અને છાશ। સેન્દ્રીય સંયોજનોની અંદર આપણે લખી શકીએ સાકર ગ્લુકોઝ અને દૂધ પ્રોટીન વગેરે સેન્દ્રીય સંયોજનોના ઉદાહરણ છે। જટિલ સંયોજનની અંદર આપણે લખી શકીએ ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય જે આપણને પાનમાં મળી આવે છે લીલા રંગના, અને બીજું આપણે હરિત દ્રવ્ય લખી શકીએ હિમોગ્લોબિન જે આની અંદર આપણા બ્લડની અંદર લોહીની અંદર જે મળી આવે છે તે હિમોગ્લોબિન પણ એક જટિલ સંયોજન છે। અસેન્દ્રીય સંયોજનો કે જેની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનની ગેરહાજરી હોય છે તો એની અંદર આપણે સૌથી પહેલાં લખી શકીએ પાણી, ત્યાર પછી આપણે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ ખાવાનો સોડા વગેરે। ધાતુ સદસની અંદર આપણે લખી શકીએ જર્મેનિયમ, બીજું છે બીજું આપણે લખીશું બોરોન। એક બંધનાક ધરાવતા મૂળતત્વની અંદર આપણે
જે હેલોજન તત્વ છે એટલે કે ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન અને હાઇડ્રોજન, આ એક બંધનાક ધરાવતા મૂળ તત્વ છે. તો આપણે લખીશું ક્લોરિન, ત્યાર પછી સોડિયમ, સોડિયમ પણ એક છે, અને આપણે સૌથી પહેલો જે છે આપણો હાઇડ્રોજન, એનો બંધનાક પણ એક છે. નીચે આપેલા અણુસૂત્રો પરથી જે 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 તે સંયોજનના ઘટક મૂળદ્રવ્યોના નામ, સંજ્ઞા અને તેમનો બંધનાક ઓળખો. અહીં કે સી એલ, અહીં સૌ પ્રથમ આપેલું છે કે સી એલ, તો કે અને સી એલ બંધનાક બાજુમાં લખીશું એક અને એક. તેવી જ રીતે એચ બી આર એમ, તો આવી રીતે એક એક બંધનાક ધરાવતા અહીં જે તત્વો છે એ આપણે જોઈ લઈએ. તો પહેલો છે કે સી એલ, ત્યાર પછી એચ બી આર, એન એ એચ, એચ આઈ અને એફ ઈ એસ, આ બધાના બંધનાક એક એક છે. એમ જી બી આર ટુ એટલે કે મેગ્નેશિયમનો એક અને બ્રોમિનનો બે પરમાણુ હોવાને કારણે અહીં મેગ્નેશિયમનો આપણે આવી રીતે બનાવીશું. ધારો કે અહીં એમ જી અને બી આર આપેલું છે, તો અહીં એમ જી એક છે તો બ્રોમિનનો બંધનાક એક છે, બી આર ટુ છે એટલે કે મેગ્નેશિયમનો બે, કારણ કે આપણે જ્યારે અણુસૂત્ર બનાવીએ ત્યારે આપણે ક્રોસ ગુણાકાર લઈએ છીએ, તો આપણે અહીંયાથી એનું ઊંધું કરીને આપણને તેના અણુસૂત્રને આધારે આપણે બંધનાક નક્કી કરીશું. તો એમ જીનો બંધનાક બે છે અને બ્રોમિનનો બંધનાક એક છે. બરાબર એવી જ રીતે પોટેશિયમ ઓક્સાઇડ કે ટુ ઓ, તો અહીં આપણે કે અને ઓ આ આપણી સંજ્ઞા પોટેશિયમ અને ઓક્સિજનની, તો ઓક્સિજનનો બાજુમાં અહીં કશું જ નથી, તો આપણે અહીં લખીશું ક્રોસ ગુણાકાર કરીને એક, અને અહીં કેનું આપણે વિરુદ્ધ તીરકસમાં લખીશું બે. એનો અર્થ એ કે કે પોટેશિયમનો બંધનાક એક છે અને ઓક્સિજનનો બંધનાક બે છે. તો આવી રીતે આપણે બાકીના બધાના બંધનાક શોધી શકીએ. નીચે દ્રવ્યોનું રાસાયણિક સંગઠન આપ્યું છે તે પરથી તેના દ્રવ્યનો મુખ્ય પ્રકાર નક્કી કરો. સમુદ્રનું પાણી, અહીં સમુદ્રના પાણીની વચ્ચે આટલા બધા ક્ષાર આપેલા હોવાને કારણે આ એક વિષમાંગી મિશ્રણ છે, તો આને આપણે અહીં લખીશું વિષમાંગી મિશ્રણ. ત્યાર પછી ઉર્ધ્વપાતિત પાણી, અહીં અણુસૂત્ર એચ ટુ ઓ છે, અહીં બે પરમાણુ હોવાને કારણે આપણે આને કહીશું સંયોજન. ફુગ્ગામાં ભરેલો હાઇડ્રોજન વાયુ, વાયુ ફક્ત એક જ છે એચ ટુ એટલે કે બે સમાન પરમાણુ ધરાવતો પદાર્થ, તો અહીં આપણે લખીશું તત્વ અથવા તો શુદ્ધ મૂળ દ્રવ્ય. એલપીજી સિલિન્ડરમાં વાયુ, અહીં બે પ્રકારના કાર્બન અને હાઇડ્રોજનના વાયુ આપેલો છે, પહેલો છે બ્યુટેન અને બીજો છે પ્રોપેન, તો એ મિશ્રણ છે, તો સંયોજનોનું મિશ્રણ હોવાને કારણે વાયુ સ્વરૂપમાં આપેલું છે, પરંતુ તે સમાંગી છે, આપણે છૂટું નથી પાડી શકતા અંદરના ઘટક તત્વોને, તો આપણે અહીં લખીશું સમાંગી મિશ્રણ, એક જ અવસ્થા ધરાવતા હોવાને કારણે. ખાવાનો સોડા એન એ એચ સીઓ થ્રી, અહીં આપણને જે આપેલું છે એ અલગ અલગ પરમાણુ હોવાને કારણે આ શુદ્ધ સંયોજન છે, તો આપણે અહીં લખીશું સંયોજન. સાથે સાથે શુદ્ધ સોનું, શુદ્ધ સોનું એ ધાતુ છે અને તેથી આપણે અહીં એક જ પરમાણુ અણુ હોવાને કારણે આપણે એને તત્વ કહીએ છીએ. ઓક્સિજન સિલિન્ડરમાં રહેલો વાયુ ઓ ટુ, એક સમાન પરમાણુ હોવાને કારણે તત્વ કહીએ છીએ. કાંસુ, કાંસુ એ તાંબુનું એક પ્રકારનું મિશ્રણ છે, તો તેથી આપણે અહીં લખીશું મિશ્રણ. અહીં બે અલગ અલગ તત્વ મળીને તૈયાર થતું એક મિશ્રણ છે. હીરો, હીરો એટલે કે કાર્બન, અહીં તે તત્વ છે. કોપર સલ્ફેટ CuSO4, અલગ અલગ પરમાણુ હોવાને કારણે તે એક પ્રકારનું સંયોજન છે. કાર્બન અને હાઇડ્રોજનની ગેરહાજરી હોવાને કારણે આપણે તેને અકાર્બનિક અથવા તો અસેન્દ્રિય સંયોજન પણ કહી શકીએ. કડીચૂનો કેલ્શિયમ કાર્બોનેટ, આ પણ એક પ્રકારનું સંયોજન છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl પ્લસ H2O, તો આ એક સમાંગી મિશ્રણ છે, કારણ કે એક જ અવસ્થા તેની અંદર આપણને જણાય છે. અહીં કાર્બનનો બંધનાક ચાર અને ક્લોરિનનો બંધનાક એક, તો આપણે સી એક અને સી એલ ચાર, તો આપણે ક્રોસ ગુણાકાર કરીને સી સી એલ ફોર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ આવી રીતે બનાવી શકીએ. ફરીથી એવી જ રીતે એનનો એક અને એચનો ત્રણ, તો એન એચ થ્રી અમોનિયા. કાર્બનનો બે અને ઓક્સિજનનો ચાર, તો સી ટુ ઓ ફોર, બે વડે ભાગાકાર કરીએ તો સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ.
કેલ્શિયમ સી એ નો 2 અને ઓક્સિજન નો 2 તો સી એ 2O2 એટલે કે આપણને સી એ ઓ કેલ્શિયમ ઓક્સાઇડ આ રીતે આપણને અણુસૂત્ર મળે છે.